આજની કડીમાં આપણે શહીદ દિવસ અને સ્વતંત્રતા સંગ્રામના મહાન નાયકો ભગતસિંહ સુખદેવ થાપર અને શિવરામ હરિરાજગુરૂના બલિદાનને યાદ કરી રહ્યા છીએ તેઓ ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસના રોજ શહીદ થયા હતા અંગ્રેજોએ આ ત્રણેયને લાહોર જેલમાં ફાંસી આપી હતી ત્રણેય સ્વાતંત્ર્ય સેનાનીઓ લાલા રાયની હત્યાથી ખૂબ જ વ્યથિત હતા લાહોર આવેલા સાયમન કમિશન સામે અહિંસક વિરોધનું નેતૃત્વ કરતી વખતે ત્રીસ ઓક્ટોબર ઓગણીસો ના રોજ લાલાજીને નિર્દયતાથી મારવામાં આવ્યા હતા જવાબમાં ક્રાંતિકારીઓએ અંગ્રેજો પર જબરદસ્ત હુમલો કરવાનું નક્કી કર્યું ઓગણીસો અઠ્યાવીસમાં તેમણે બ્રિટિશ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ચેમ્પ સ્કોટની હત્યા કરવાની યોજના બનાવી લાલા લાજપત રાયના મૃત્યુ માટે સ્કોટ જવાબદાર હતો પરંતુ સ્કોટને બદલે ઓળખવામાં ભૂલને કારણે બ્રિટિશ પોલીસ ઓફિસર જેપી સોન્ડર્સ માર્યો ગયો આ ઘટના બાદ ક્રાંતિકારીઓ થોડાક મહિના માટે ભૂગર્ભમાં ચાલ્યા ગયા પરંતુ એપ્રિલ ઓગણીસો ઓગણત્રીસમાં ભગતસિંહ તેમના સાથી બટુકેશ્વર દત્ત સાથે આગળ આવ્યા અને બેરી બ્રિટિશ સરકારને પોતાનો અવાજ સંભળાવવા માટે દિલ્હીની સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા બંનેએ તે વખતે સ્વયં પોતાની ધરપકડ વળી આ દરમિયાન તેઓ ઇન્કલાબ ઝીંદાબાદના નારા લગાવી રહ્યા હતા આ દરમિયાન એકસો ચૌદ દિવસની ભૂખ હડતાળ માટે ભગતસિંહને જનતા તરફથી ખૂબ જ સહાનુભૂતિ મળી આ મહાન સ્વાતંત્ર્ય સેનાની માત્ર વીસ વર્ષની આસપાસના હતા જ્યારે બ્રિટિશ શાસકોએ તેમને ફાંસીની સજા ફટકાર્યા બાદ લાહોરની જેલમાં ફાંસી આપી હતી આ ત્રણેય સ્વાતંત્ર્ય સેનાની આજે પણ દરેક ભારતીયના હૃદયમાં જીવિત છે આ શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ આજે આપણે સ્વાતંત્ર્ય સેનાની હેમુ કલાણીને પણ યાદ કરી રહ્યા છીએ તેમનો જન્મ ત્રેવીસ માર્ચ ઓગણીસો ત્રેવીસના રોજ સુકુરમાં થયો હતો જે હાલમાં પાકિસ્તાનમાં છે બાળપણમાં અને યુવાનીમાં હેમુએ તેના મિત્રો સાથે મળીને લોકોને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવા અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા માટે અભિયાન ચલાવ્યું તેમણે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પણ કરી હેમુ ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન સાથે જોડાયેલા વિદ્યાર્થી સંગઠન સ્વરાજ સેનાના નેતા હતા હેમુએ ઓગણીસો બેતાલીસમાં ભારત છોડો આંદોલનમાં પણ ભાગ લીધો તેમને માહિતી મળી કે બ્રિટિશ વહીવટીતંત્ર ચળવળને ડામવા માટે યુરોપિયન બટાલિયનો સાથે સિંધમાં વિશેષ દળો મોકલી રહ્યું છે હેમુએ રેલવે ટ્રેક પરથી ફિશબ્લેટ હટાવીને ટ્રેનને પાટા પરથી ઉઠલાવવાની યોજના બનાવી જેના દ્વારા સેના અને લોજિસ્ટિક્સ મોકલવામાં આવી રહ્યા હતા પરંતુ હેમુ આ કાર્યમાં સફળ થાય તે પહેલા જ બ્રિટિશ સેનાએ તેમને અને તેમના સાથીઓને જોઈ લીધા હેમુને પકડીને જેલમાં મોકલી દેવામાં આવ્યા અને તેમના પર ત્રાસ ગુજારવામાં આવ્યો પરંતુ હેમુએ કંઈ પણ કહેવાની ના પાડી દીધી એકવીસ જાન્યુઆરી ઓગણીસો તેતાલીસના રોજ ફાંસીના દિવસે હેમુ કલાણી હાથમાં ભગવદ્ ગીતા લઈને હસતા હસતા ફાંસીના માછડા સુધી આગળ વધ્યા